નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. સગીર પ્રેમિકા સાથે ભાગી જતા જેલ થઈ, 6 વર્ષ બાદ કેસ જીતી જતા તેની સાથે જ કર્યા લગ્ન. મોતના આંકડાઓ પર WHO સાથે ચર્ચાઓ કરી શકાશે. ભારત અહીં મુદ્દાઓ ઉઠાવવાની તૈયારીઓમાં. ટ્રક અને પિકઅપ વચ્ચે થયેલા ગોઝાડિયા અકસ્માતમાં 6 લોકોના મોત, 17 ઈજાગ્રસ્ત. કોંગ્રેસની સ્ટાર ફોર્સમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રી, બરવાખોર નેતાઓની પણ સ્થાન. હરિયાણાના ક્રિકેટરે ઋષભ પંતને લગાવ્યો 1.5 કરોડનો ચૂનો. ઈંધણમાં ભાવ ઘટાડો, પીએમ મોદીની મજાક, આપનો આરોપ. કોંગ્રેસમાં જવા પર પિતા પણ કહેતા હતા, ખોટી પાર્ટી જોઈન કરી લીધી, હાર્દિક પટેલ. સાબરકાંઠા જિલ્લામાંથી એક મહત્વપૂર્ણ સમાચાર, કે જ્યાં હિંમતનગરના પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેન ટોયલેટમાં બેભાન હાલતમાં જોવા મળ્યો. મુખ્ય પોસ્ટ ઓફિસમાં કર્મચારીઓની જાણ થતા તપાસ હાથ ધરવામાં આવી. ટોયલેટમાંથી બેભાન પોસ્ટમેનને બહાર કાઢવામાં આવ્યો અને તે બાદ 108ને જાણ કરાઈ. 108માં બેભાન પોસ્ટમેનને હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં સિવિલ પર ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો. હિંમતનગર પોસ્ટ ઓફિસમાં આ પોસ્ટમેન છેલ્લા 20 વર્ષથી ફરજ બજાવતા હતા, જે પોસ્ટમેનનું આકસ્મિક મોત થયું છે. જો કે હવે તપાસ દરમિયાન જ સામે આવશે કે આ પોસ્ટમેનનું કેવી રીતે મોત થયું છે. પરંતુ પોસ્ટમેન જે ટોયલેટમાં બેભાન હાલતમાં જોવા મળ્યો અને કર્મચારીઓની જાણ થતા જ 108ની જાણ કરાઈ. 108માં તેને હિંમતનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, કે જ્યાં સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ફરજ પરના તબીબે પોસ્ટમેનને મૃત જાહેર કર્યો. તેમણે જણાવી દઈએ કે હિંમતનગર પોસ્ટ ઓફિસમાં છેલ્લા 20 વર્ષથી આ પોસ્ટમેન ફરજ બજાવતા હતા, જેમનું ટોયલેટમાં બેભાન હાલતમાં આકસ્મિક મોત થયું છે. જો કે હવે તપાસ વિષય એ છે કે આ પોસ્ટમેનનું કયા કારણોસર મોત થયું. વલસાડમાં પ્રેમીએ કરી પ્રેમિકાની હત્યા. પ્રેમિકાની હત્યા કર્યા બાદ યુવકે તળાવમાં જઈને કરી આત્મહત્યા. ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસને થતા વલસાડ રૂરલ પોલીસે તપાસ હાથ ધરી. કાલાવડમાં યુવા રાજપૂત સમાજ સેવા સમિતિના કાર્યાલયનું શુભારંભ કરવામાં આવ્યો. કેશોદના કોંગ્રેસ હોદ્દેદારોએ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું. ધાનેરા તાલુકાના થાવર ગામે દલિત નેતા અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશભાઈ મેવાડીએ સર્વે સમાજ સંવેદના સભા સંબોધી. જૂનાગઢ જિલ્લાના માગરોળ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આજરોજ પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલા વાહનોની જાહેરમાં હરાજી કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તલોદ ખાતેથી પકડાયેલો 1,00,000 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો તલોદ ખાતે નાશ કરવામાં આવ્યો હતો. કાલુડી બ્રહ્મધામ આસોત્રા રાજપૂત સમાજ વિકાસ ન્યાય ટ્રસ્ટ મહામંત્રી તરીકે બાબુસિંહજી સતત 3જી વખત ચૂંટાયા. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો જેડએસ ટીવી. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અવરોન વિદ્યાવિહાર સ્કૂલ 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે. અદ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરીથી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલમાં જ. દરેક પરિવાર વાલીઓને પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ. સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ, વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ, સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડેની ઉજવણી, સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો, યોગ, રાઇફલ શૂટિંગ,
वर्षोत्सव उत्सव वृक्षारोपण पर्यावरण की जाळवणी शिक्षक दिन विद्यार्थियों कर्मचारी दिवस कराटे डांस स्केटिंग तेवज खेल महाकुंभ जेवी अनेक प्रवृत्तियों प्रतिभा शुद्ध स्पर्धाओं आंतरराष्ट्रीय स्पर्धाओं स्पोर्ट डे की उजवणी बाळको माटे विशाळ मैदान रमत गमत ना साधनों आखो ही कैंपस सीसीटीवी कैमरा थी सज दरेक क्लासरूम मा पण सीसीटीवी कैमरा बाळको माटे मिनरल वॉटर नी सुविधा डिजिटल शिक्षण कम्प्यूटर रूम प्रयोगशाळा कॉन्फरन्स हॉल ऑडिटोरियम हॉल पुस्तकालय बाळको मा रहेल शक्तिओ बाहर लावा वर्ष दरमियान सांस्कृतिक कार्यक्रमो महिला सशस्त्रीकरण ना कार्यक्रमो वालीओ साथे मीटिंग अनेक सुविधाओं साथे अद्यतन इंग्लिश मीडियम स्कूल तथा गुजराती मीडियम स्कूल आपणा बाळकोना उज्ज्वल भविष्य ने लईने एक वार अवरोन इंग्लिश मीडियम स्कूल तथा अवरोन विद्याविहार स्कूल नी अवश्य मुलाकात लो स्थल अवरोन इंग्लिश मीडियम स्कूल रेलवे स्टेशन रोड तालुको प्रांति जिल्लो साबरकांठा मारू नाम भगवती जैन छे मारी डॉटर सौम्या एने नर्सरी थी 10th स्टैंडर्ड सुधी अवरोन हाई स्कूल इंग्लिश मीडियम में कम्प्लीट कर्यु छे अहींनो स्टाफ मैनेजमेंट खूब सरस छे मने वच में इच्छा थई थी कि हूँ स्कूल बदलू पण अहींनो मैनेजमेंट अने टीचर्स एटला बधा सारा ने खूब सपोर्ट एने कर्यो हतो एटले मने स्कूल बदलवानी बिल्कुल इच्छा नहोती थई अने मारे डॉटरना 10th स्टैंडर्ड में एटला सरस मार्क्स अने एटलू सरस एनु भणवानुं रह्युं हतुं कि मैं एने आगळ मूकी एने आगळ पण एडमिशन बहु ज सरळ रीते एने मळी गयुं हतुं મારું નામ સૌમ્યા જૈન છે હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે એન્યુઅલ ફંક્શન સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજે જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું થેન્ક યુ નમસ્કાર વાલી મિત્રો હું દર્શિલ દેસાઈ પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992થી સતત આજ દિન સુધી કાર્યરત છે તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ છીએ પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો થેન્ક યુ પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ કેજી જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી આઈટીઆઈની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત જેની અંદર ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12-13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે અને જેથી જે બાળકોને નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે જેથી આપ પણ વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ કેજી સેક્શનની જરૂરથી મુલાકાત લેશો
ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી પ્રસૂતિ ગૃહ લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર 3D 4D સોનોગ્રાફી દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન વંધ્યત્વ નિવારણ કેન્દ્ર ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન કેન્સર નિદાન કેન્દ્ર કુટુંબ નિયોજન કેન્દ્ર ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર IUIની સુવિધા મેનોપોઝ ક્લિનિક એસી રૂમની સગવડ ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ MD DGO લેપોસ્કોપિક સર્જન ડોક્ટર દિવ્યા ડી પટેલ MD DGO સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ સ્થળ ત્રીજો માળ તુલસી બિઝનેસ સેન્ટર 1 સહકારી જીન રોડ હિંમતનગર સમય સવારે 10 થી 1 સાંજે 4 થી 6 રવિવારે ફક્ત ઇમરજન્સી પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ LIC ની સામે એપ્રોચ રોડ પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા